ॐ जय जय नमोस्तु नमोस्तु नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाणं नमः समयसाराय स्वानुभूत्या च कासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे। समयसार ग्रंथादिराज कुंदकुंद आचार्य देव द्वारा रचित अने एमा 47 शक्तिओनु प्रकरण आपणे अहीं जोई रह्या छे। एमा आपणे जोयुं के जीवत्व शक्ति आत्मानुं जीवन, हुं जीवी रह्यो छुं એ જીવત્વ શક્તિનું લક્ષણ છે, બરાબર। કેવું છે મારું જીવન? ચૈતન્યમય મારું જીવન છે। કેવું છે? ચૈતન્યમય શું છે? મારું જીવન છે। એ જ ચેતનાના બે ભેદ છે, દર્શન અને જ્ઞાન। એટલે બીજી બે શક્તિ આવે છે, દ્રષ્ટિ શક્તિ અને જ્ઞાન છે। દ્રષ્ટિ શક્તિ એટલે પરને દેખવું અને જ્ઞાન શક્તિ એટલે પરને જાણવું, બરાબર ને। સામાન્ય અને વિશેષ, બરાબર। દર્શન એ સામાન્ય અવલોકન અને જ્ઞાન એ વિશેષ અવલોકન, ચાર થઈ। એની પછી આપણે કઈ લીધી હતી, કઈ આવે છે, કઈ શક્તિ? સુખ શક્તિ, બરાબર ને। કીધું તું ને, સુખ અને જ્ઞાન નો અવિનાભાવી સંબંધ છે, બરાબર। જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં સુખ છે, બરાબર ને। જ્યાં જ્યાં સુખ છે ત્યાં ત્યાં જ્ઞાન છે, બરાબર। કારણ કે એનો અને જ્ઞાન સાથે શું છે? અવિનાભાવી સંબંધ છે। સુખનું સ્વરૂપ જ આપણને ખબર નથી અનાદિકાળથી। સુખ ક્યાં ગોતીએ છીએ આપણે બધા? પરમાં। પણ હું સુખ શક્તિથી લબાલબ ભરેલો છું એવા એક સમય માત્ર માટે પણ આપણને ક્યારે આપણા સુખ સ્વભાવી આત્માનો નિર્ણય નથી થયો। અને છે ને ગુરુદેવશ્રીનો બોલ કે દુઃખ નામનો કોઈ ગુણ નથી મારામાં। શું નથી? દુઃખ નામનો કોઈ ગુણ નથી, અને સુખ નામની શું છે પા મારામાં? શક્તિ છે। તો એવા સુખ નામની શક્તિને તું પર્યાયમાં ઉછાળ, ગુરુદેવશ્રી શું કે છે? સુખ નામની શક્તિને પર્યાયમાં ઉછાળ, ખ્યાલ આવે છે ને? છે ને શ્રીમદજીમાં 12 ભાવનામાં બધું 12 માં તો કેવું છે? અપદ છે, અપદ છે। એક પદ સાચો કાય કોઈ હોય જગતમાં તો એ મારો ગાયક છે। વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ એ તો જલના તરંગ પુરંદરી જા અનન્ય રંગ શુરાચી એ જા શરણો પ્રસંગ। કેવું છે ઇન્દ્રિય સુખ? પ્રવચન સારમાં આવે છે ને, પરાધીન છે, બાધા સહિત છે, બરાબર ને। બંધનું કારણ છે, દુઃખનું કારણ છે, વિષમ છે, બરાબર ને। અને એની સામે આત્મિક સુખ કેવું છે? સ્વાધીન છે, બાધા રહિત છે, નિરાકુલ છે, એક જેવું છે, અને ખ્યાલ છે એક જેવું છે અને અનાકુલ છે, સમજાય છે? એટલે કેટલી જાતિ બંનેની કેવી છે? જુદી જુદી છે। સુખ શક્તિમાં એ કઈ છે? હા, આગળ જઈએ વીર્ય શક્તિ। વીર્ય શક્તિ એટલે આત્માનું બળ, આ શરીરને ચલાવવું, આ શરીરમાં કંઈક કરવું એ વીર્ય નહીં। વીર્ય શક્તિ છે ને છ એ છ દ્રવ્યમાં છે। વીર્ય શક્તિ શેમાં છે? ખાલી આત્મામાં નહીં, છ એ છ માં છે। સુખ અને જ્ઞાન, સુખ અને જ્ઞાન ખાલી જીવમાં છે, પણ વીર્ય નામની શક્તિ કોનામાં છે? છ એ છ દ્રવ્યમાં છે, કે છે ને પરમાણુમાં પણ શું છે? વીર્ય શક્તિ છે, કે છે ને કેટલી કેટલી શક્તિ છે એક પરમાણુમાં, કે એક સમયમાં 14 રાજુને ગમન કરે એ એક પરમાણુમાં શું છે? એ તાકાત છે, ખ્યાલ આવે છે? એ વીર્ય શક્તિ કહે છે। અહીંયા આત્માનું બળ એ વીર્ય શક્તિ લેવાની છે। ગુરુદેવ કે રાગની રચના કરવી એ વીર્ય શક્તિનું કામ નથી, એ તો નપુંસક છે। નિર્મલ પર્યાયની રચના કરવી વૈશાલી બેને શું છે? એ વીર્ય શક્તિનું કામ છે, બરાબર ને। રાગ તો નીકળી જવાવાળા પરિણામ છે। રાગ શું છે? નીકળી જવાવાળા ધારા બેઠા રાગ શું છે? નીકળી જવાવાળા પરિણામ છે, બરાબર। અને જ્ઞાન કેવું છે? જ્ઞાન કાયમ રહેવા વાળા પરિણામ છે,
જાણવું જાણવું ક્યારે બંધ થશે? બીજી આંટી નહીં થાય ને, કારણ કે જ્ઞાન મારો સ્વભાવ છે અને રાગ મારો સ્વભાવ નથી. એ કેવો છે? વિભાવ છે. અને વિભાવ છે કે છે ને બે વસ્તુ પૂજ્ય બેનશ્રી એ વચનામૃતમાં કીધું છે ને કે રાગ તકતો નથી અને રાગ ગમતો નથી. જીવને મલિન છે અને ગમતો નથી, સમજાય છે ને? અને જ્ઞાન શું છે? તકવા વાળો છે અને મારો સ્વભાવ છે. આવે સો આવન હારા, જાવે સો જાવન હારા, હમકો કોઈ નહીં ચિંતા, મેં તો હું જાનન હારા. હું મારા ગુણોથી મહાન છું, હું રાગથી શુભ ભાવથી કોઈ ક્રિયાથી મહાન નથી. કોઈ મારી પ્રશંસા કરે એટલે મહાન નથી, કારણ કે એની પછીની શક્તિ છે ને પ્રભુ શક્તિ. પ્રભુ હું સહયોગથી કોઈ પુણ્યના ઉદયથી કે કોઈ સારા પરિણામ થાય એનાથી મહાન નથી. હું મહાન કેમ છું મમ્મી? હું મહાન કેમ છું બા? કારણ કે મારામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. ખ્યાલ આવે છે ને? એવા કે છે ને ગુણ પ્રગટ કરવા અને દોષને ટાળવા એનું નામ મહાનતા છે, સમજાય છે ને? મારામાં ગુણ પ્રગટ કરવાની તાકાત છે પર્યાયમાં, અને ગુણ પ્રગટ થયા ત્યાં દોષોને ટાળવા નહીં પડે. તળિયા વગર રહેશે નહીં. અને આગળ જઈએ, વિભુત્વ શક્તિ. વિભુત્વ એટલે વ્યાપવું. વ્યાપવું કોનું કોનામાં? વ્યાપવું કોનું કોનામાં? વ્યાપવું અનંત ગુણોનું એકબીજામાં વ્યાપવું. બરાબર ને? દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વિભુત્વ શક્તિ વ્યાપેલી છે. બરાબર ને? અને વિભુત્વ શક્તિના કારણે એક શક્તિ બીજા શક્તિમાં વ્યાપેલી છે તો વસ્તુ અખંડ રહેશે. વસ્તુ કેવી રહેશે? એક રહેશે. અગર જો એકબીજામાં વ્યાપે નહીં ને તો અનંત શક્તિ છે તો વસ્તુ કેટલી થઈ જાય? અનંત થઈ જાય. બરાબર ને? અનંત થઈ જાય. અને એકબીજા રૂપે થઈ જાય. એકબીજા રૂપે નથી થતી, એકબીજામાં એકબીજાનું રૂપ છે. એક શક્તિનું બીજા શક્તિમાં રૂપ છે, પણ એક શક્તિ બીજા શક્તિ રૂપે નથી. જો એક શક્તિ બીજા શક્તિ રૂપે થઈ જાય તો વસ્તુનો જ નાશ થઈ જાય. વસ્તુનો શું થઈ જાય? નાશ થઈ જાય. બરાબર ને? આગળ જઈએ, સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ. આ બે પણ આપણે જોઈ. સર્વદર્શિત્વ એટલે લોકાલોકને દેખવું, અને સર્વજ્ઞત્વ એટલે લોકાલોકને જાણવું. એ સર્વજ્ઞત્વ શક્તિમાં આવ્યું હતું. આગળ જઈએ, સ્વચ્છત્વ અને પ્રકાશ શક્તિ. સ્વચ્છત્વ શક્તિમાં શું કીધું હતું? કે અનેકાકાર રૂપ જ્ઞાનનું પરિણમન થવું. કઈ શક્તિના કારણે? સ્વચ્છત્વ શક્તિના કારણે. જ્ઞાનમાં એવી તાકાત છે કે જેવા જ્ઞે છે ને સામે એવું જાણવા, જેવા જ્ઞે છે એવું અહીંયા જ્ઞાનમાં શું થઈ જાય છે? જણાઈ જાય છે. આકાર એટલે શું? જોશનાડી, આકાર એટલે જાણવું. જેવું જ્ઞે એવું જ્ઞાનમાં શું થઈ જાય છે? જણાય છે. અનેક આકાર રૂપે જ્ઞાન પરિણમે એ કયા શક્તિના કારણે? સ્વચ્છત્વ શક્તિના કારણે. પ્રકાશ શક્તિ તો કે અનેકાકાર રૂપે જ્ઞાન તો પરિણમે છે, પણ એ પરનું વેદન નથી થતું. ખ્યાલ છે ને? પરનું શું નથી થતું? વેદન. સ્વ જણાય છે, પણ સાથે સ્વનું શું કરી શકે છે? વેદન કરી શકે છે. કેમ? કારણ કે મારામાં એક પ્રકાશ નામની શક્તિ છે. બરાબર ને? સ્વસંવેદનમય. મારે મારા આત્માનો અનુભવ કરવા માટે મારે પરની પરાધીનતા નથી, કારણ કે હું મારા આત્માનો શું કરી શકું છું? અનુભવ કરી શકું છું. બરાબર ને? આગળ જઈએ તો અસંકુચિત વિકાસત્વ, અને આવે છે પછી અકાર્ય કારણત્વ. અસંકુચિત વિકાસત્વ એટલે જ્ઞાનનો એટલો બધો, અનંત ગુણનો એટલો બધો વિકાસ થઈ ગયો કે હવે ફરી પાછું ક્યારે સંકુચાવાનું નથી. એક ઉદાહરણથી સમજી લઈએ કે જ્ઞાનનો વિકાસ કેવળિયા રૂપે થઈ ગયો તો હવે ફરી પાછું શું નહીં થાય? ક્ષયોક્ષમ રૂપે નહીં થાય. અકાર્ય કારણત્વ શક્તિમાં કીધું હતું ને કે મારું કાર્ય થાય એમાં પર કારણ નહીં, એટલે હું અકાર્ય છું, અને પરનું કાર્ય થાય એમાં હું કારણ નહીં, એટલે હું અકારણ છું. કારણ કે મારામાં અકાર્ય કારણત્વ શક્તિ છે. કરવું એ મારો સ્વભાવ નથી, પણ જાણવું એ મારો સ્વભાવ છે. હાલ આવે છે ને? જયારે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા બને,
અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનો સમયસારમાં કીધું છે ને કે કર્તા બનવા માટે વ્યાપવું પડે, વ્યાપવું પડે. શરીરનું કરવા માટે આત્માએ શરીરમાં શું થવું પડે? વ્યાપવું પડે. એટલે શરીર આત્માનો, આત્મા શરીરનો કરતા નથી. ખ્યાલ ને, જે માટીમાં ઘડામાં કોણ વ્યાપેલું છે? માટી વ્યાપેલી છે, બરાબર ને? એમ અહીંયા આત્મા, આત્મા કયા પરિણામ, જે નિર્મલ પરિણામ થાય છે એ નિર્મલ પરિણામમાં કોણ વ્યાપેલો છે? આત્મા વ્યાપેલો છે. એટલે ખરેખર જો કર્તા કર્મ સંબંધ હોય તો આત્માને આ નિર્મલ પરિણામ સાથે કર્તા કર્મ સંબંધ છે, પર સાથે ને રાજ સાથેનો કર્તા કર્મ સંબંધ નથી. ખ્યાલ આવે ને? કર્તા બનવા માટે શું થવું પડશે? આત્માએ એમાં વ્યાપવું પડશે. હર સમય આપણે પરના કરતા અને રાગના કરતા બનીને શું થઈએ છીએ? આપણે દુઃખી થઈએ છીએ. પણ ખરેખર ખબર નથી કે હું અનાદિથી જન્મ્યો પણ એકલો છું, જીવન હમણાં પણ હું એકલો છું, અને ભવિષ્યમાં પણ હું કેવો રહેવાનો છું? એકલો જ રહેવાનો છું. સમયસારમાં કીધું ને, એકત્વ જ સુંદર છે જગતમાં. શું છે? એકત્વ જ સુંદર છે. જ્યાં બે પણું આવે, દ્વિવિધ પણું થાય, ત્યાં શું થાય? દ્વિવિધ પણું થઈ જાય ને, ત્યાં શું થઈ જાય? કોલાહલ ચાલુ થઈ જાય, બરાબર ને? આવે છે ને ઉદાહરણ પ્રથમાન યોગમાં પણ, કે જે એક રાજા હોય છે અને એની રાણીઓ બધું ઘસે છે ને, ચંદન ઘસે છે, અને ત્યાં તો રાજાને ખૂબ કોલાહલ લાગે છે, ત્યાંનો અવાજ આવે છે મહેલમાં, અને ત્યાં રાણીને ખબર પડી જાય છે કે રાજાને આજે બહુ તકલીફ થઈ, એ રાજાને રોગ થયો, એટલે બધી ચંદન ઘસવા માટે બધા ઘસવા માંડે છે, અને ત્યાં તો અવાજથી રાજા બહુ ઓલા થઈ જાય છે, બરાબર ને? આકુલ વ્યાકુલ. તો રાણીઓ શું કરે છે? બધી બંગડીઓ કાઢીને હાથમાં કેટલી રાખે છે? એક જ રાખે છે. ત્યાં તો અવાજ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. તો રાજાને ખબર પડે છે કે આ કેમ અવાજ બંધ થઈ ગયો? તો ત્યારે ખબર પડી કે રાણીઓએ બધી બંગડી કાઢી નાખી અને હવે એક જ રાખી છે. અને ત્યાં તો એ રાજાને શું થઈ ગયું? વૈરાગ્ય આવી ગયો. અને પોતાના એકત્વ વિભક્ત ભગવાન આત્માને સાધવા માટે બધું છોડીને ક્યાં ચાલ્યા ગયા? વન જંગલમાં ચાલ્યા જાય છે. સમજાય છે ને? જો અહીંયા કીધે ને કે પહેલા તો કેવા 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 નિમિત્ત બનતા બારમાં ને અહીંયા જીવને શું આવી જતો? વૈરાગ્ય આવી જતો. એક ધોળો વાળ જોવે ને તો ત્યાં વૈરાગ્ય આવી જાય. તૂટતો તારો જોવે ત્યાં વૈરાગ્ય આવી જાય. કેટલા તીર્થંકરો ને તો એટલા તીર્થંકરો આવે છે ને કે એમની જે જન્મ તિથિ અને દીક્ષાની તિથિ એક જ છે, એક જ છે. કારણ કે જન્મ દિવસના દિવસે અને જે આખી નગરીની બધી જે શૃંગાર આદિ કરે છે ને, તો એ જે નગરી જોવે છે, અજીંતો બહાર આવે છે અને નગરીને જોવે છે અને આજે આટલી સજાવટ જોવે છે ને, ત્યાં તો એમને અવધિ જ્ઞાન લગાડે છે, જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે, અને જાતિ સ્મરણમાં એમને પૂર્વના ભવો યાદ આવી જાય છે કે આવા ભવ તો અમે નવમી ગ્રાહિક ઉપર શું આવે, નવ અનુદિશ, જ્યાં નવ અનુદિશમાં હતા, સમજાય છે ને, અનુત્તરોમાં હતા, તો આનાથી અનંત ગુણો વૈભવ ત્યાં જોયો છે, આ તો કાય જ નથી, અને આ જોઈને એમને ત્યાં શું આવી જાય છે? વૈરાગ્ય આવી જાય છે. ખ્યાલ આવે છે? અને અહીંયા તો આપણે રોજ વાંચીએ, રોજ સમાચાર વાંચીએ છે ને, તો પણ અહીંયા આ જીવને શું નથી આવતો? વૈરાગ્ય નથી આવતો. આગળ જઈએ, કઈ શક્તિ આવે છે? પરિણમ્ય પરિણામકત્વ શક્તિ. આ બહુ જબરદસ્ત, આ પ્રમાણ અને પ્રમેય ને બતાડવા વાળી શક્તિ છે. પરિણમ્ય, પરિણમ્ય એટલે સ્વ અને પરનો જાણવા વાળો. તારા બેટા આપી થઈ ગઈ ના શક્તિ. પરિણમ્ય એટલે સ્વ અને પરને જાણવા વાળો. અને પરિણામકત્વ શક્તિ એટલે સ્વ અને પરના જ્ઞાનમાં જણાવા વાળો, જાણવા વાળો અને જણાવા વાળો. ખ્યાલ છે ને? એટલે સ્વ અને પરના જ્ઞાનમાં હું જણાવું એવી શક્તિ છે, બરાબર. અને સ્વ અને પરને જાણું એવી શક્તિ છે. જાણું એ પરિણમ્ય શક્તિ અને જણાવું એ પરિણામકત્વ શક્તિ. ખ્યાલ આવે છે? પરિણામ શક્તિનું બીજું નામ શું આપ્યું હતું? કોઈને યાદ છે પરિણામ શક્તિનું બીજું નામ? પ્રમાણ. બહુ સરસ. અને પરિણામકત્વ શક્તિનું બીજું નામ? પ્રમેય, બરાબર. પ્રમેય અને આ પૂતગલ છે ને, પૂતગલ બધા દ્રવ્યો જે છે જીવ સિવાયના બધામાં પ્રમેય થવાની તો શક્તિ છે, પણ કોઈમાં પણ પ્રમાણ નામની શક્તિ નથી. મારામાં પ્રમાણ થવાની પણ શક્તિ છે અને પ્રમેય થવાની પણ શક્તિ છે, બરાબર ને? આગળ જઈએ, કઈ આદિ? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ છે. જોરદાર છે ના શક્તિ પણ.
મેં આજ સુધી પરદ્રવ્ય અને પરભાવ રાગાદીનો મેં ગ્રહણ કર્યો જ નથી. હવે હું પરદ્રવ્ય ને ગ્રહણ કરું તો હું કેવો થઈ જાઉં? હું જડ થઈ જાઉં છું. અને હું રાગ ને ગ્રહણ કરું હા તો હું કેવો થઈ જાઉં? હું અનાત્મા થઈ જાઉં. ગુરુદેવ શ્રી એ કીધું છે, રાગ ને ગ્રહણ કરે તો અનાત્મા થઈ જાય અને પર ને ગ્રહણ કરે તો શું થઈ જાય? જડ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે મેં આજ સુધી પરદ્રવ્ય કે રાગ ને ક્યારે ગ્રહણ કર્યો જ નથી. જ્યારે એક સમય ની નિર્મલ પર્યાય નો મારામાં પ્રવેશ નથી તો રાગ ની તો હું શું વાત કરું? હું એવી કહી શક્તિ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. મારામાં કઈ ઘટ્યું નથી ને મારામાં કઈ વધ્યું. પુણ્ય નો ઉદય આવ્યો તો મારામાં કઈ વધ્યું નથી અને પાપ નો ઉદય આવ્યો તો મારામાં કઈ વધ્યું. ઉદય કે સાચી પરીક્ષા કે પાપ નો ઉદય આવે તો પ્રભાવિત ન થાય અને પુણ્ય નો ઉદય આવે તો પ્રભાવિત ન થાય અને પાપ નો ઉદય આવે તો એમાં દીનહીન ન થાય. એક આત્માર્થી ની પરીક્ષા છે. સ્વાધ્યાય કર્યો, હવે સ્વાધ્યાય પછી શું લેવામાં આવશે? એક્ઝામ લેવામાં આવે ને, ટેસ્ટ. જે ઉદય આવે છે ને એ આપણી માટે ટેસ્ટ છે. શું આવે છે? આપણી ઉદય આવે છે ને એ ટેસ્ટ છે. જેમ છોકરો ભણે સ્કૂલમાં આખું વર્ષ ભણે પછી શું આવે? પછી એક્ઝામ આવે ને. હવે એક્ઝામમાં એ ફર્સ્ટ આવે તો એને એને આખું વર્ષ ભણ્યું કહેવાય અને ફેલ થાય તો એને ભણ્યું જ ના કહેવાય. એમ અહીંયા કોઈ પણ એવો પાપ નો ઉદય આવે અને હું એમાં શું થઈ જાઉં? અને એમાં દુખી દુખી થઈ જાઉં તો ખરેખર મારો સ્વાધ્યાય કર્યો જ ના કહેવાય. અને પુણ્ય નો ઉદય આવે અને એ ઉદયમાં હું શું થઈ જાઉં? પ્રસન્ન થઈ જાઉં, આનંદિત થઈ જાઉં તો ખરેખર એ સ્વાધ્યાય કર્યો ના કહેવાય. હું આજે સવારના સ્વાધ્યાયની સંધિ છોડી ના આપણે સ્વવત્તા અધિપત્તા આય. એ છે ને સ્વાધ્યાય અને અધ્યયન. અધ્યયન એ બેમાં અંતર છે. આ વાંચવું સાંભળવું એ તો અધ્યયન કહેવાય અને આપણે આ બધું જે કરી રહ્યા છે ને એ અધ્યયન છે. સ્વાધ્યાય તો સ્વાધ્યાય તો અધ્યયન કર્યા બાદ જયારે પ્રેક્ટિકલ કરે છે ને એનું નામ સ્વાધ્યાય છે. ખ્યાલ આવે છે? ફરી ફરી અધ્યયન આ બધું વાંચીએ છીએ સાંભળીએ છીએ અધ્યયન છે અને આ તો ઇન્દ્રિયોનો વિષય બને છે ખાલી. પણ ખરેખર એ જ્ઞાન રૂપે અભ્યાસ જયારે કરવા મળશે ને એવું આવો જાણનાર છું આ જ્ઞેતી ભિન્ન છું ત્યારે એવો અભ્યાસ ચાલે છે વિજ્ઞાન ચાલે છે ત્યારે એનું નામ શું પડે છે વૈશાલીબેન? સ્વાધ્યાય પડે છે. આજ સુધી અધ્યયન કર્યું સ્વાધ્યાય ન કર્યું. હું જે કે સ્વાધ્યાય કરું માર્ગ પ્રેક્ટિકલ કરવાનો છે, માર્ગ થિયરી નો નથી. શુભ અશુભ પરિણામ અહીંયાથી થાય કા તો ફરી પછી અશુભમાં, અશુભમાંથી શુભમાં. અશુભ સાયકલના ઓલા બે પેન્ડલ, ઘડીકમાં એક પેન્ડલ ને મારો તો ઓલો ઉપર આવે, બીજા પેન્ડલ ને મારો તો એ ઉપર આવે. સમજાય છે ને? એમ અહીંયા દિન રાત શુભ અને અશુભ ને બે પરિણામમાં જ રચ્યો પચ્યો રહ્યો. પણ એનાથી જે ભિન્ન જે આત્મા સન્મુખતા વાળા જે પરિણામ છે એ પરિણામ ને મેં આજ સુધી પ્રાપ્ત ન કર્યા. ખ્યાલ આવે છે ને? આત્મા કોનો જન્મદાતા છે? જેમ લૌકિક માતા પુત્રને જન્મ આપે છે એમાં આત્મા કોની જન્મભૂમિ છે? અનંત આનંદ કેવળ જ્ઞાન ને જન્મ આપે એવો આ આત્મા છે. અતિન્દ્રિય સુખરૂપી પુત્ર ને જન્મ આપે એવો કોણ છે? આ ભગવાન આત્મા છે. રાગ ને જન્મ આપે એવો આત્મા નથી. હાલા છે ને? કારણ કે રાગ તો કોના કીધા? રાગ તો પૂજગલ ના કીધા, મારા છે જ ને. આગળ જઈએ કઈ શક્તિ આવશે? હવે અગુરુ લઘુત્વ શક્તિ અને ઉત્પાદ્વૈ ધ્રુવત્વ શક્તિ. અગુરુ લઘુત્વ શક્તિ માં આપણે જોયું હતું ચાર વસ્તુ અગુરુ લઘુત્વ નામની છે. એક તો કઈ અગુરુ લઘુત્વ નામની? એક ગુણ, સામાન્ય ગુણ જે બધામાં છે. બીજી જોઈતી શક્તિ હમણાં જે ચાલે છે ને. ત્રીજું સિદ્ધ ભગવાનને જે અગુરુ લઘુત્વ ગુણ ગોત્ર કર્મના અભાવમાં અગુરુ લઘુત્વ ગુણ પ્રગટ થાય એ વિશેષ ગુણ. અને ચોથું આપણે જોયું તો નામ કર્મની એક પ્રકૃતિ હે, પ્રાણનું પ્રકૃતિ છે ને એમાં પણ એક અગુરુ લઘુત્વ નામની નામ કર્મની પ્રકૃતિ છે બરાબર. અગુરુ લઘુત્વ શક્તિમાં આપણે શું જોયું હતું? શું જોયું હતું? છ પ્રકારથી હાનિ અને છ પ્રકારથી વૃદ્ધિ. શું થાય છે છ પ્રકારથી હાનિ અને વૃદ્ધિમાં? કોઈ છ પ્રકારથી હાનિના વૃદ્ધિના બોલ બોલે બોલી શકશે? યાદ છે આપણે કાલે યાદ કરાવ્યા હતા છ પ્રકારથી વૃદ્ધિ પહેલા. હા, વૃદ્ધિ બહુ સરસ,
અસંખ્યાત ગુણી વૃદ્ધિ. હા, અસંખ્યાત ગુણી વૃદ્ધિ, બહુ સરસ. સંખ્યાત ગુણી વૃદ્ધિ હને, નહી હવે વૃદ્ધિ ના જ પણ ભાગાકાર. અનંત માં ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને સંખ્યાત ભાગ વૃદ્ધિ, બહુ સરસ. બરાબર હને, અનંત, અસંખ્યાત અને સંખ્યા ત્રણ લેવાના. પેલા ત્રણ ગુણાકાર વાળા બોલ અને બીજાના પછીના ત્રણ છે ભાગાકાર વાળા છે. બધા વૃદ્ધિ 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 વૃદ્ધિ, બરાબર. છ માં વૃદ્ધિ નામ આવશે. હવે 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 હાનિના છ, હાનિના છ. અનંત ગુણા હાનિ, અસંખ્યાત ગુણા હાનિ અને સંખ્યાત ગુણા હાનિ, બરાબર. અને અનંત માં ભાગ હાનિ, અસંખ્યાત માં ભાગ હાનિ અને સંખ્યાત માં ભાગ હાનિ, બરાબર. આ વાત કહી દીધી આપણે કાલે કે બધા જીવમાં દરેક ગુણની દરેક પર્યાયમાં શું થાય છે, છ પ્રકારથી હાનિ અને છ પ્રકારથી વૃદ્ધિ થાય છે, બરાબર ને. આવું હર પર્યાયમાં થાય છે, પર્યાયનું આવું સ્વરૂપ છે. કયા શક્તિના કારણે? અગ્રલગુત્વ શક્તિના કારણે. આગળ જઈએ, કયું આવે છે? ઉત્પાદવે ધ્રુવત્વ શક્તિ. ઉત્પાદવે ધ્રુવત્વ શક્તિમાં લીધું હતું આપણે ક્રમવર્તી અને અક્રમવર્તી, હા, બંને રૂપ. એનું લક્ષણ જરા વાંચો શું છે, ક્રમવર્તી અને અક્રમવર્તી. ઉત્પાદવે ધ્રુવત્વ શક્તિ કાઢજો અને એનું લક્ષણ વાંચો. શું કીધું છે ત્યાં? ક્રમવર્તી રૂપ અને અક્રમવર્તી રૂપ વર્તન જેનું લક્ષણ છે. હા, એવી કઈ ઉત્પાદવે, બરાબર. ક્રમવર્તીમાં શું લીધું હતું? એક પછી એક પર્યાય થાય એ ક્રમવર્તી. અને અક્રમવર્તીમાં શું લીધું હતું? બધા ગુણો એક સાથે રહે એટલે અક્રમવર્તી. અક્રમવર્તી આવે છે ને, સવર્તી અને ક્રમવર્તી, બરાબર. ગુણો કેવા રહે છે? બધા સવર્તી, એમાં કોઈ ક્રમ નથી. પેલા જ્ઞાન પછી દર્શન, એમ ક્રમ નહીં, બધા સાથે હને. અને પર્યાયો એક પછી એક થાય છે. એવું જે વસ્તુનું બંધારણ છે. કોના કારણે આવું થાય છે? તો કે આવી ઉત્પાદ વેય ધ્રુવત્વ શક્તિના કારણે. કાલે વાત કરી હતી વસ્તુનું લક્ષણ શું છે, સત. અને સત દ્રવ્ય લક્ષણમ, સતનું લક્ષણ શું છે? ઉત્પાદવે ધ્રુવત્વ, એવું સતનું લક્ષણ છે, બરાબર ને. ઉત્પાદ પણ સત છે, વ્યય પણ સત છે અને ધ્રુવ પણ સત છે. આ ત્રણ સત નથી, ત્રણ મળીને એક સત છે કહેવામાં આવશે. પણ ખરેખર આ ત્રણ સત્તા નથી, સત્તા તો એક છે હને. ઉત્પાદ અને વ્યય એક સમયનું સત, અને ગુણ કેટલા સમયના સત? ત્રિકાળ સત. ખ્યાલ છે? ત્રિકાળ સત. હું ત્રિકાળ છું. પર્યાય ઉપરથી ઉત્પાદ બેને સમજીને પણ પર્યાય ઉપરથી લક્ષ છોડીને કોના ઉપર લક્ષ જવું જોઈએ? ધ્રુવ ઉપર લક્ષ જવું જોઈએ, દ્રવ્ય ઉપર લક્ષ જવું જોઈએ, બરાબર. કારણ કે બદલવા વાળો અંશ પણ હું નહીં. હું કયો અંશ? ટકવા વાળો અંશ છે તે હું છું. ખ્યાલ આવે ને? આગળ કયા છે? પરિણામ શક્તિ. હવે આમાં જુદી પાડો, ઉત્પાદ બે અને પરિણામ શક્તિ. પરિણામ શક્તિમાં બીજા બે શબ્દ વાપરા, વિરુદ્ધ અને અવિરુદ્ધ. એવા બંનેનું હોવાપણું જે છે, કયા કયા શક્તિના કારણે? પરિણામ શક્તિના કારણે. હવે આમાં વિરુદ્ધ અને અવિરુદ્ધ શું લેવા? ઓલામાં તો પર્યાય અને ગુણ લીધા, આમાં વિરુદ્ધમાં લેવા ઉત્પાદ અને વ્યય, એ વિરુદ્ધ છે. અને અવિરુદ્ધમાં શું લેવું? દ્રવ્ય, ધ્રુવ, એ અવિરુદ્ધ છે. અવિરુદ્ધ એટલે ટકે, અવિરુદ્ધ એટલે કોણ? ટકે છે. અને વિરુદ્ધ એટલે જે બદલાય છે, બરાબર. ઉત્પાદ અને વ્યય વિરુદ્ધ છે ને, વિરોધ સ્વભાવ વાળા છે બંને. એક ઉત્પાદ વાળો છે, એક વ્યય વાળો છે, બરાબર. તો એવા ઉત્પાદ અને ઉત્પાદ વ્યય અને દ્રવ્યમય આખું જે વસ્તુનું બંધારણ છે એ કોના કારણે છે? પરિણામ શક્તિના કારણે. કઈ શક્તિ? પરિણામ શક્તિના કારણે. આગળ જઈએ. હવે આજે જે કરવાની છે, કઈ? 20માં નંબરની શક્તિ. કઈ શક્તિ છે? અમૂર્ત, અમૂર્તત્વ શક્તિ. અમૂર્તત્વ શક્તિ, અમૂર્તત્વ શક્તિ શું કહે છે? અમૂર્ત શક્તિ, અમૂર્ત શક્તિમાં એ આવે છે. અમૂર્તત્વ શક્તિમાં સૌથી પહેલા તો એમ કીધું કે હું કેવો છું? અમૂર્ત છું. આના શરીર આદિ બધા કેવા છે? મૂર્ત છે. મૂર્તની પરિભાષા જૈન સિદ્ધાંત પ્રશિકામાં આપણે ભણ્યા છે ને, કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એ મૂર્ત કહેવાય. ખાલી શરીર મૂર્ત નથી, કર્મ પણ મૂર્ત છે, કારણ કે પૂતગલ છે. ખાલી શરીર અને કર્મ મૂર્ત નથી, આ બધું મૂર્ત નથી, પણ એ કહે છે રાગાદી ભાવ પણ મૂર્ત છે.
અધ્યાત્મ રાગાદિ ભાવને કેવા કે છે? મૂર્ત કે છે. આગમ રાગાદિ ભાવને કેવા કે છે? અમૂર્ત કે છે. ખ્યાલ આવે છે ને? તત્વા સૂત્રમાં ઔદેહિક ભાવ પાંચ ભાવને સ્વતત્વ કીધા ને. અને નિયમસારમાં અધ્યાત્મના શાસ્ત્રમાં સમયસામાં રાગને પણ કેવો કીધો? પુદ્વલનો કીધો. ખ્યાલ આવે છે ને? મૂર્તિક કીધો. રાગમાં સ્પર્શરસ ગંધ વર્ણ નથી એટલે મૂર્તિક નથી, પણ રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે એટલે મૂર્તિક છે. રાગ પોતાને પણ ન જાણે અને રાગ બીજાને પણ ન જાણે. ખ્યાલ આવે છે ને? અને હું તો સ્વને પણ જાણું અને પરેને પણ જાણું. ખ્યાલ આવે છે? અને એટલે મૂર્તિકમાં ત્રણ વસ્તુ નાખી. કઈ કઈ? શરીરાદિ પરદ્રવ્ય, કર્મ અને રાગાદિ પરિણામ. ખ્યાલ આવે છે ને? ત્રણ પ્રકારની ક્રિયા જોઈ ને આપણે, ત્રણ પ્રકારની ક્રિયા જોઈએ છે ને, શરીરની ક્રિયા, રાગની ક્રિયા અને જ્ઞાનની ક્રિયા. ત્રણ ક્રિયા બા, શરીરની ક્રિયા, રાગની ક્રિયા અને જ્ઞાનની ક્રિયા. બડે પંડિતજીના જે પાઠ છે ને એમાં આવે છે ને, બહુ સરસ એક પાઠમાં પહેલી જ લાઈન છે ને, નિરપેક્ષ હું કૃતકૃત્ય હું, સબ શક્તિઓ સે પૂર્ણ હું મેં, નિરાલંબી માત્ર જ્ઞાયક સ્વયં મે હી પૂર્ણ હુઆ. શું કીધું? નિરપેક્ષ હું, કૃતકૃત હું ઔર શક્તિઓ સે પૂર્ણ હુઆ. ખ્યાલ છે? એક એક પાઠ બહુ સરસ છે. સહજ જીવન, મારું જીવન કેવું હોય, મુનિ દશા, કાલે ગાઈ હતી ને ભક્તિ સામના, ધની મુનિ રાજ હમારે હૈ, ધન્ય મુનિ રાજ હમારે હૈ. મેં પર આવે છે, બહુ સરસ લાઈન છે, હમારે મેં ના કુછ પર કા, હમારે ભી ના પર મે કુછ, હમારા ભી પર મે કુછ નહીં ઓર હમારે મે પર કા કુછ નહીં. ખ્યાલ આવે છે ને? કેટલું કેટલું સ્વાધીન છે. કોઈ કોઈનું ભલું ગુરુ સારું ખરાબ બચાવી મારી, ખ્યાલ છે ને, સુખી દુખી બંધ અધિકારમાં આવે છે ને, સમયસારમાં. કોઈ કોઈનું કાંઈ ના કરી શકે. હું સુખી દુખી થાઉં છું તો મારા વિરાધનાના પરિણામથી દુખી અને મારા આરાધનાના પરિણામથી સુખી થાઉં છું. કે છે ને બડે પંડિતજી કે આરાધના કરવા વાળા પ્રશંસનીય છે અને વિરાધના કરવા વાળા નિંદનીય છે. સિમંદર ભગવાનની વાણીમાં આપણા રોજ રોજ પ્રશંસા થાય છે. શું કહીને આપણી પ્રશંસા કરે છે બોલો? કે હું આવો શક્તિવાન, આવો સામર્થવાન તત્વ છું, એવું એવી આપણી રોજ શું કરે છે આપણને? આપણા સિમંદર ભગવાન એમની વાણીમાં આપણી પ્રશંસા કરે છે. ક્યાં આવે છે આપણને? આપણો આદર આવે છે, આપણને આપણી કિંમત આવે છે. આપણે આપણો સ્વભાવનો રાગના પરિણામમાં શું કરી નાખીએ છીએ? અનાદર કરી દઈએ છીએ. ખ્યાલ આવે છે ને? કે છે ને ગુરુદેવે આમ જેમ માતા બાળકને પેથીએ પેથીએ તેલ નાખે ને કીધું છે ને, એવી રીતે ગુરુદેવે કેટલી જીનાવટ કરીને આપણને આ તત્વ, આ સૂક્ષ્મ તત્વ આપણને આપ્યું છે. કેટલી કરુણા, એક માતાને બાળક બાળક ઉપર કેવી કરુણા હોય, એવી ગુરુદેવશ્રીને આપણા બધા ઉપર એવી અપાર અકાર અકાર્ય અકારણ કરુણા આપણા ઉપર ગુરુદેવશ્રી છે. હવે હવે આપણે આપણું કામ ન કરીએ, આટલું બધું ખજાનો આપણને બતાડીને, હવે જો અહીંયા મિથ્યાત્વ મોહ ના તૂટે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય તો પંડિત ટોડલમલજીની ભાષામાં કહીએ કે તારા અભાગ્યની મહિમા થાય એમ નથી. બુદ્ધિપૂર્વક પંચેન્દ્રિયના વિષયનો રસ તોડીએ, ખ્યાલ છે ને, અને બુદ્ધિપૂર્વક શેમાં લાગીએ? આરાધનાના પરિણામમાં લાગીએ. ખ્યાલ છે ને? એમનું એક પાઠ છે, ઇન પરિણામો કા ફલ ક્યા હોગા, દેખો દેખો યહ જીવ કી વિરાધના કા ફલ. આ બારમાં જોયું છે ને, લૂલા લંગડા અપંગ બધા, કોઈને આંખ નથી, કોઈને કાન નથી, કોઈને સમજાય છે મૂંગા હોય છે, બોલી ન શકે, સમજાય છે? આ બધી દશા જે પ્રાપ્ત બહારમાં થાય છે, આ બધી આત્માની વિરાધનાની દશા છે. ખ્યાલ આવે છે ને? બોલો, વિચાર કરો. એક એક પરિણામ, એક એક પરિણામનું ખ્યાલ છે ને ફળ મળે છે.
અહીંયા અમૂર્ત તત્વમાં કહે છે, શું કહે છે કે આત્માને પણ આગમમાં મૂર્ત કીધો. કેમ કીધો? કારણ કે આગમ વ્યવહાર નહીં નું કથન કરશે. તો એક ઇન્દ્રિય વાળો જીવ, શરીર વાળો જીવ, ખ્યાલ છે ને, આ ગતિ વાળો જીવ, આ શરીર વાળો જીવ, તો આ બધું કથન આવશે. એ મૂર્ત પદાર્થના સંગમાં રહીને આત્માને પણ કેવો કહેવાય છે? મૂર્ત કહેવાય છે. અને બધા કથન કોના છે? એ બધા વ્યવહાર નહીં ના કથન છે. સમયસારમાં 14મી ગાથામાં, સમયસારમાં 6ઠી ગાથામાં આત્માને કેવો કીધો? આત્માને નામ શું આપ્યું? આત્માને નામ શું આપ્યું? ગાયક નામ આપ્યું ને, બહુ સરસ. પ્રમત નથી, અપ્રમત નથી, એક ગાયક ભાવ. બરાબર. 11મી ગાથામાં એ જ આત્માને શું કીધો? એ જ આત્માને શું કીધો? ભૂતાર્થ કીધો, ભૂતાર્થ. 14મી ગાથામાં એ જ આત્માને શું કીધો? અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસહ્યો. અને ઉદાહરણ આપ્યા ને, પાંચ ઉદાહરણ આપ્યા એમાં, પાંચ ઉદાહરણ. 17મી ગાથામાં આત્માનું નામ શું આપ્યું? કોઈને ખબર છે? જીવરાજ. શું આપ્યું? જીવ રાજા. શું કહીને આપણને બોલાવે છે આચાર્ય દેવ? જીવ રાજા. રાજા, રાજા કે છે આપણને. અને આપણે પોતાને શું માનીએ છીએ? શું માનીએ છીએ બોલો? આ શરીર વાળા, આ મનુષ્ય, વક્તા, શ્રોતા, સાંભળવા વાળા, સંભળાવા વાળા. અહીંયા કે છે, આ બધા વાળો હું નથી. આ બધા વાળા વાળો હું નથી, હું તો એક ચૈતન્ય વાળો તત્વ છું. આ લાગે ને. આગળ જઈએ, જો અહીંયા શું કીધું, કેટલું સરસ કીધું છે. આપણે અહીંયા જે કીધું ને અમૃત તત્વ, તો અહીંયા ગુરુદેવશ્રી એમ કીધું છે કે અજ્ઞાનીને વિવેક નથી. કોના વચ્ચે વિવેક નથી? કોના વચ્ચે? સ્વ અને પર વચ્ચે. હા છે, સમયસારમાં ઉદાહરણ આપ્યું હાથીનું. જેમ હાથીને વિવેક નથી ને, પેલા ચૂરમાના લાડુ અને ઘાસને, મિશ્રી અને ઘાસને એક મેઘ કરીને ખાય છે. એને ક્યાં સ્વાદ અલગ અલગ આવે છે? ચૂરમાના લાડુનો અને ઘાસનો. હવે ને, એમાં મનુષ્ય કેવો વિવેકી છે? સમજાય છે ને? એમ અહીંયા કહે છે કે અજ્ઞાની કેવો છે? અવિવેકી છે. એને અહીંયા રાગનો સ્વાદ અને જ્ઞાનનો સ્વાદ બે જુદા જુદા છે, એને ખ્યાલ જ નથી આવતો. અને જ્ઞાનીને રાગ અને જ્ઞાન કેવા છે? જુદા જુદા છે, એવું એને વિવેક વર્તી રહ્યું છે. સમજાય છે ને? એવી આ અમૂર્ત તત્વ શક્તિ થઈ. હા, સોગાનીજીનું, હા, જ્ઞાન અને રાગ કેવા છે? જુદા છે. એક રાતમાં શું કરી નાખ્યા? જ્ઞાન અને રાગના કેવા ટુકડા કરી નાખ્યા. અને સવારના શું લઈને ઉભા થયા? સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરીને ઉભા થયા. ખ્યાલ છે ને? એટલે પુરુષાર્થી જીવ છે, એને કઈ સમય લાગતો નથી, એક સમયમાં કરી નાખે. એટલે તો ચોગાનીજીને પુરુષાર્થ મૂર્તિ કીધા. પુરુષાર્થ મૂર્તિ છે. ખ્યાલ છે ને? ગુરુદેવ ને કયા મૂર્તિ કીધા? અધ્યાત્મ મૂર્તિ. ગુરુદેવશ્રી ને અધ્યાત્મ મૂર્તિ કીધા. અને પૂજ્ય બેનશ્રી ને પ્રસંગ મૂર્તિ. શું કીધા? પ્રસંગ મૂર્તિ. કેટલો વૈરાગ્ય હતો ને, વૈરાગ્યની મૂર્તિ હતા. સમજાય છે ને? કેટલો આમ નાનપણથી જ એમને કેટલી અંદરમાં તાલાવેલી, કેટલા 15 વર્ષ 16 વર્ષના હતા ત્યારથી જ આમ એના અંદરમાં કેટલું હતું કે મને મારો આત્મા જ જોવે છે, બીજું કાંઈ નથી જોઈતું. અને 19 વર્ષની ઉંમરમાં તેમને શું કરી લીધું? આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. અને કેવા કેવા ઉદાસીન રહેતા, કસે એમને ગમતું નહીં, કસે રૂચતું નહીં, બોલતા પણ ઓછું. અહીંયા તો આ અમૃત તત્વ શક્તિમાં કહે છે કે આત્માને વાણી જ નથી, એટલે બોલી શકતો નથી. હા, હિંમતભાઈ પૂછતા ને કે હવે બેન કેટલા સમયમાં હવે આત્મા પ્રાપ્ત થશે, અને તો હાથથી બતાડતા કે હવે આટલો દૂર છે, આટલો દૂર છે. ખ્યાલ છે ને? કારણ કે અંદરમાં એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે મને થોડાક સમયમાં આત્મા પ્રાપ્ત થવાનો છે. બરાબર ને? અહીંયા આત્માને ઇન્દ્રિય નથી, એટલે ઇન્દ્રિયોથી જાણતો નથી, જણાતો નથી. ખ્યાલ છે ને? વાણી નથી એટલે બોલતો નથી. અને આત્મામાં રાગ નથી. ખ્યાલ છે? રાગથી પણ કેવો છે આત્મા? ભિન્ન છે. આજે 31 ગાથામાં 3 ઇન્દ્રિયો વાત કરી ને, 3 ઇન્દ્રિયો, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષય. 3 ઇન્દ્રિય શું કીધું? ધારા બેટા, 3 ઇન્દ્રિય કઈ? દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષય. બરાબર ને? દ્રવ્ય ઇન્દ્રિય એટલે આ જળ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય એટલે ક્ષયોપશમ જ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન,
અને ઇન્દ્રિયોના વિષય, ઇન્દ્રિયોના વિષય એટલે આ બધા જે છે ને પાંચેન્દ્રના વિષય, એ બધા ઇન્દ્રિયોના વિષય. અને ત્યાં ત્રણ પ્રકારની સ્તુતિ કરાઈ, સ્તુતિ થઈ. અને પહેલી સ્તુતિને નામ આપ્યું, પહેલી સ્તુતિને જીતેન્દ્રિય જીન. પહેલી એટલે કે દ્રવ્ય ઇન્દ્રિયથી પોતાને ભિન્ન, ત્રણેયથી પોતાને ભિન્ન જાણે, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષય, એનાથી પોતાને ભિન્ન જાણે છે એવા ચોથા ગુણસ્થાન વાળા, ચોથા અને પંચમ ગુણસ્થાન વાળા જીવોને. ગુણસ્થાન તો ત્યાં બરાબર જોઈને આપણે વાત કરશું, પણ એ ત્યાં કીધું છે કે એ પહેલી સ્તુતિ વાળા કરવા વાળા જીવોને કીધા જીતેન્દ્રિય જીન. શું કીધા? જીતેન્દ્રિય જીન. બીજી સ્તુતિ કરવા વાળા, બીજી સ્તુતિ કરવા વાળાને કીધા જીત મોહી જીન. શું કીધા? મોને જીત્યો જ. ઉપશમ શ્રેણી ચડવા વાળા એ જીવોને કીધા જીત મોહી જીન. અને શપક શ્રેણી ચડવા વાળાને કીધા, ત્રીજી સ્તુતિ કરવા વાળાને કીધા શીણ મોહી જીન. શું કીધા? શીણ મોહી જીન. મોનો ક્ષય કરતા જાય છે અને ઓલા મોને દબાવતા જાય છે, એટલે જીત મોહી જીન, શીણ મોહી જીન. અને જે નીચલા ગુણસ્થાન વાળા છે, જ્ઞાની છે, એ બધા કોણ છે? જીતેન્દ્રિય જીન છે. ત્રણ પ્રકારના જીન, કાલે જ વાત કરી અંતરાત્મા. હા, ભગવાન કે લઘુનંદન અને છોટે પુત્ર, મધ્યમ પુત્ર ઓર બડે પુત્ર. હા, ખ્યાલ છે ને? આવી કઈ કઈ શક્તિ આપણે જોઈ હમણાં? અમૂર્તત્વ, અમૂર્તત્વ શક્તિ જોઈ. હવે આપણે જોશું કઈ? અકર્તૃત્વ અને અભોક્તૃત્વ શક્તિ. હું કોઈનો કરતા નથી અને હું કોઈનો ભોગતા નથી. લક્ષણ વાંચો અમારા બુકમાંથી, લક્ષણ શું લખ્યું છે એમાં? અકર્તા નથી અને અભોગતા નથી. સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ તત્વ માત્રથી જુદા જે પરિણામો, તે પરિણામોના કારણના ઉપરમ સ્વરૂપ, તે પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ, અકર્તૃત્વ શક્તિ અને અભોક્તૃત્વ શક્તિ. બરાબર ને? જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામ એટલે કર્મ, કર્મથી કરાવવામાં આવતા એવા પરિણામ નહીં, એનાથી જુદા જે જ્ઞાતાપણાના પરિણામ છે ને, એ પરિણામને કેવા કીધા? અકર્તૃત્વ શક્તિના કારણે. અકર્તૃત્વ શક્તિના કારણે હું બધાનો જ્ઞાતા તો છું પણ કરનાર નથી. અને અભોગતૃત્વ શક્તિના કારણે હું બધાનો જાણનાર તો છું પણ કોઈનો ભોગનાર નથી. બરાબર ને? રાગ નો કરનાર નથી અને રાગ ના થવા વાળા જે હર્ષ શોક ના પરિણામ છે ને, જે મજા આવી ગઈ, આનંદ આવી ગયો અને જે હર્ષ અને શોક અને એવા પરિણામને હું ભોગનાર નથી. સમયસારમાં જો કરતા કર્મ છે ને, કરતા કરતા ની અલગ અલગ અપેક્ષા ઘટિત કર્યું છે અલગ અલગ રીતે. બરાબર? દ્રવ્ય સ્વભાવથી, દ્રવ્ય સ્વભાવથી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈ પણ દ્રવ્ય સ્વભાવ કોઈનો પણ પરદ્રવ્યનો કે રાગનો કરતા નથી. કોણ નહીં? કોણ? જ્ઞાની કે અજ્ઞાની. પરદ્રવ્યનો કોઈ પણ શું નથી? કરતા કે ભોગતા નથી. પેલા કરતા નો, કરતા નથી. બરાબર? કરતા નથી. જ્યાં કરતા પણ હશે ત્યાં ભોગતૃત્વ પણ હશે. બરાબર ને? હા, હવે કે છે કે અજ્ઞાની તો કોનો કરતા થાય છે? અજ્ઞાન ભાવથી રાગનો કરતા થાય છે. બરાબર? અજ્ઞાન ભાવથી કોનો? રાગનો કરતા થાય છે. જ્ઞાની કોનો કરતા થાય છે? જ્ઞાન ભાવથી જ્ઞાનનો કરતા થાય છે. જ્ઞાન ભાવથી જ્ઞાનનો કરતા થાય છે. અને ત્રીજી, ચોથી અપેક્ષા કીધી છે કે જ્ઞાનીને પણ જે અસ્થિરતાજન્ય રાગ છે ને, તો એ જ્ઞાન પ્રદાન શૈલીથી એ જ્ઞાની પણ એટલા અસ્થિરતાજન્ય રાગના શું છે? કરતા છે. જ્ઞાની શ્રદ્ધા અપેક્ષાથી રાગના અકર્તા અને પરિણમન અપેક્ષાથી જ્ઞાની પણ કરતા છે. સમજાય છે ને? હા, સમજાય છે ને? શ્રદ્ધા અપેક્ષાથી જ્ઞાની કેવા છે? અકર્તા છે. અને પરિણમન અપેક્ષાથી જ્ઞાની પણ એ અસ્થિરતાજન્ય રાગના કરતા છે. અજ્ઞાની તો રાગના કેવા છે? કરતા છે. અને પરદ્રવ્યના જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કોઈ પણ કરતા નથી. અને અહીંયા ત્રણ પોઈન્ટ ગુરુદેવજીએ લીધા છે, ત્રણ પોઈન્ટ. એક તો એમ જો કીધું કે પરદ્રવ્યનું કરતાપણું મારા દ્રવ્યમાં પણ નથી, ગુણમાં પણ નથી અને પર્યાયમાં પણ નથી, કોઈના પણ દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી. બીજો પોઈન્ટ, વિકાર થાય છે જે આત્મામાં, વિકાર પરિણામમાં એનો કરતા અજ્ઞાની છે.
કયા ભાવથી અજ્ઞાન ભાવ અને ત્રીજું લીધું જે નિર્મલ પરિણામ થયા સ્વભાવના લક્ષે તો જ્ઞાની એના સુશે કરતા જ ત્રણ વસ્તુ ત્રણ સ્વભાવ સ્વભાવ બધાનો કેવો છે અજ્ઞાનીની દશા કેવી છે અને જ્ઞાનીની દશા કેવી છે સ્વભાવથી તો બધા અકર્તા છે બરાબર અજ્ઞાની અજ્ઞાન ભાવથી રાગના કરતા છે અને જ્ઞાની જ્ઞાન ભાવથી નિર્મલ પર્યાયના કરતા છે સમજાઈ ગયું છૂટું પડી ગયું ત્રણનું છૂટું પડ્યું ને કરતા અને અકર્તા અને અભોગતા હું ખરેખર મારા જ્ઞાનનો કરતા છું અને ખરેખર મારા જ્ઞાનનો શું છું ભોગતા છું એટલે સમયસામે નિર્જરાધિકારમાં કે જ્ઞાનીના ભોગ પણ નિર્જરાનું કારણ છે જ્ઞાનીના ભોગ પણ કેવા છે કે ભોગ નિર્જરાનું કારણ કીધું કે ભોગ નિર્જરાનું કારણ હોય ભોગ નિર્જરાનું કારણ નથી ખરેખર હા બહુ સરસ ભોગ નિર્જરાનું કારણ નથી એ તો શોર્ટમાં એમ કહેવાય શું કહેવાય કે જ્ઞાનીના ભોગ નિર્જરાનું કારણ છે ખરેખર એ ભોગ ભોગવતા વખતે જે શુદ્ધ પરિણતિ છે ને જે એક કશાય ચોપડીનો અભાવ છે જેટલી વિતરાગતા છે ને એ વિતરાગતા નિર્જરાનું કારણ છે સમજાય છે ભોગ ભોગવતા વખતે જે એનું અને જે જાણપણું છે ને જેનું જ્ઞાતાપણું છે ને જે શુદ્ધ પરિણતિ છે ને એ શું છે એની નિર્જરાનું કારણ છે ખરેખર એ ભોગ નિર્જરાનું કારણ નથી અગર ભોગ નિર્જરાનું કારણ હોય તો ભોગ તો અજ્ઞાની પણ ભોગવે છે એને પણ નિર્જરાનું કારણ હોવું જોઈએ અને દ્રવ્યલિંગીને બારમાં ભોગ નથી છે ભોગ બોલો કાંઈ નથી ખાલા છે ને વસ્ત્ર માત્ર પણ નથી તો પણ એને હર સમય શું થાય છે બંધ થાય છે અને ચક્રવર્તીને બારમાં આટલો બધો ભોગ છે પણ તો પણ એમને હર સમય શું થાય છે નિર્જરા થાય છે કારણ કે આપણું જૈન દર્શન જ કેવું છે કઈ અલગ છે અને અલગ અલગ પ્રકારનું નિરૂપણ કરવા વાળું આપણું આ જૈન દર્શન છે જૈન દર્શન આખું માપદંડ કોના આધારથી કરે છે અભિપ્રાયના આધારથી કરે છે કોઈ ક્રિયાના આધારથી મોક્ષ માર્ગનું માપદંડ થતું નથી એવા કયું કઈ શક્તિ આપણે જોઈ અકર્તા અને અભોગતા અભોગતાનું પણ આપણે વાંચી લઈએ અભોગતામાં શું કીધું છે જો સમસ્ત કર્મથી કરાવવામાં આવતા બધું સેમ છે જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામોના અનુભવના ઉપરમ સ્વરૂપ અભોક્તૃત્વ શક્તિ અહીંયા બે જ શબ્દ બદલાયા કયા કયા અહીંયા શબ્દ શું આવ્યું હતું અહીંયા શબ્દ આવ્યું હતું શું પરિણામોના કરણના એટલે પરિણામોનો કરતા શબ્દ આવ્યું હતું અને અભોક્તૃત્વ શક્તિમાં શું આવ્યું હતું ભોગતા બરાબર બાકી તો બંનેમાં બધું સેમ જ છે કે પરિણામોના કરતા અને પરિણામોના ભોગતા નથી પરિણામોના માત્ર મારો સ્વભાવ કેવો છે જાણનાર છે પરનો અને પર્યાયના પરિણામનો આત્મા કેવો છે જાણનાર છે અને કેવો છે જાણનાર છે જાણનાર દેખનાર વાળો છે કારણ કે મારામાં અકર્તા અને અભોક્તૃત્વ નામની શક્તિ છે અને અહીંયા આવી રીતે ગુરુદેવે આ આખું લીધું છે અકર્તૃત્વ અને ભોક્તૃત્વમાં વધારે અહીંયા વિશેષ નથી કીધું અહીંયા આટલું જ કીધું છે અકર્તૃત્વ અને અભોક્તૃત્વમાં એટલે આપણી પર્યાયમાં પણ જ્ઞાનીની પર્યાયમાં પણ જેવો અકર્તા અને અભોક્તા સ્વભાવ છે અને એવી એવા ગુણોમાં પણ વ્યાપ્ત છે દ્રવ્યમાં પણ અકર્તા અભોક્તા શક્તિ છે અને જે પર્યાય આવા સ્વભાવનો સ્વીકાર કરે છે એની પર્યાયમાં પણ અકર્તા અભોક્તા શક્તિ શું થઈ જાય છે આથી વ્યાપી જાય છે પર્યાયમાં પણ કેવા થઈ જાય અકર્તા અને અભોક્તા થઈ જાય છે કારણ કે મારો સ્વભાવ કેવો છે કરવાનો નથી મારો સ્વભાવ જાણવાનો છે એવા આપણે આજે ત્રણ શક્તિ 20 21 અને 22 નંબરની શક્તિ આપણે જોઈ અમૂર્ત શક્તિ અમૂર્તત્વ શક્તિ અકર્તૃત્વ શક્તિ અને અભોક્તૃત્વ શક્તિ ત્રણ શક્તિનું સ્વરૂપ આપણે જોયું આપણને પણ આવી શક્તિનું નિર્મળ પરિણામ પર્યાયમાં થાય એવી જ મંગળ ભાવનાથી જ વાત નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર અનંતાનંદ શ્રી પરમેશજી ભગવાનનો છઠ્ઠા સાતમામાં જુલ્લો અડસર ભાવલિંગી સંતોનો જય
રાણી માતનો જ આમ ભક્તો પર અનંત અનંત કારી સદગુરુ દેવનો જ.